કુદરતે બનાવેલો સૌથી અણમોલ જીવ એટલે મનુષ્ય, અને મનુષ્ય આ ધરતી ઉપર આવી સંસારમાં રહી અનેક સારા કર્મોનું બાથું એક સેવા થકી પોતાની સાથે લઈ જાય છે. હાલમાં જ્યારે સમગ્ર વિશ્વ સહિત આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે, ત્યારે બીજી તરફ સેવાભાવી લોકો દ્વારા અનેક સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરમાં એક વેપારી દ્વારા ગાય માતા તેમજ ગાય માતાથી વિખૂટા પડેલા તેના વાછરડાઓને પોતાના પરિવારના સદસ્યોની જેમ પોતાની વ્યવસાયની જગ્યામાં જ આશરો આપી સાર સંભાળ રાખી રહ્યા છે. પાલનપુરમાં આરસ પથ્થરની ફેક્ટરીના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ પ્રજાપતિ ગાયો તેમજ નિરાધાર ગૌવંશ માટે અનોખો પ્રેમ વ્યક્ત કર્યો છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના 2 વાગે એક ફોન આવ્યો કે એક ગાય મૃત્યુ પામી છે અને તેની બાજુમાં એક વાછરડું બેઠું છે. ત્યારે આવી કડકડતી ઠંડીમાં આ વાછરડાની કેવી હાલત હશે તે વિચારી હું ત્યાં ગયો અને આ વાછરડાને ફેક્ટરી લઈ આવી. બસ ત્યારથી પરેશભાઈએ નક્કી કર્યું કે આજ પછી આવા નિરાધાર વાછરડાની સેવા કરવી. બસ તે દિવસથી છેલ્લા 10 વર્ષથી પરેશભાઈ શહેરમાં બીમાર પડેલી તેમજ અકસ્માતનો ભોગ બનેલી ગાયોને સારવાર આપવા તેમજ વધુ બીમાર કે ઇજાગ્રસ્ત લાગે તો પાલનપુરથી 43 કિલોમીટર દૂર આવેલી ટેટોડા ગૌશાળાની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડી હજારો ગાયોના જીવ બચાવ્યા છે. જ્યારે મહત્વની વાત તો એ છે કે જ્યારે કોઈ ગાય મૃત્યુ પામે અને તેનું વાછરડું એકલું રહી જાય તેવા વાછરડાઓને તેઓ પોતાની ફેક્ટરીમાં લાવી પોતાના ખર્ચે દૂધ લાવી આ વાછરડાઓને પાઈ તેમનો ઉછેર કરી રહ્યા છે. હાલ તેમની પાસે આવા 11 વાછરડા છે જેમની તેઓ સારસંભાળ રાખી રહ્યા છે. તેમજ આ તમામ વાછરડાઓનું રાધા, સુરભી, મંગલદાસ, ગંગા જેવા નામકરણ પણ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામે અને ત્યારબાદ તેના વાછરડા એકલા પડી જાય તેવા વાછરડાને પોતાને ત્યાં લઈ આવી આ વેપારી પોતાના બાળકોની જેમ ઉછેર કરી રહ્યા છે. તમામ વાછરડાઓને ટોટી દ્વારા શરૂઆતમાં દૂધ પાઈ ધીરે ધીરે તેમને લીલો ઘાસચારો અને દાણા પણ ખોરાકમાં આપી રહ્યા છે. તમામ વાછરડા પણ પરેશભાઈને જોઈને તેમને લાડ કરે છે. જ્યારે આ સમગ્ર ઘટના અને ત્યારબાદની આ સેવામાં પરેશભાઈએ જણાવ્યું હતું કે જ્યારથી આ સેવા ચાલુ કરી છે હું કોઈ દિવસ ડિપ્રેશનમાં આવતો નથી અને ચોક્કસથી કહું છું કે જે લોકો માનસિક શાંતિ મેળવવા માંગતા હોય તે લોકો ખાસ ચોક્કસ આવા ગાય કે ગાયવંશની સેવા કરે, તેનાથી પોતાને પણ અનેક ફાયદા થાય છે. જય ગોમાતા, જય ગોપાલ. આપણે છેલ્લા 10-12 વર્ષથી પાલનપુરમાં ગૌસેવા હેલ્પલાઇન ચાલે, બીમાર ગાયો માટે જેવી રીતે 108 ચાલે એવી રીતે આપણી હેલ્પલાઇન ચાલે. 108 વાળા માણસોને આપણે અહીંયા ગાયો માટે ચાલે છે. જે બી ગાયને એક્સિડન્ટ થયો, બીમાર થયું હોય એને આપણે એમ્બ્યુલન્સમાં લઈ અને ડીસા અથવા ધાનેરા પાસે ટેટોડા અને એને ભાભર લઈ જતો. આપણે એવો વિચાર કર્યો હવેથી ખાસા ટાઈમથી કે જે બી ગાય જે ગાભણ હોય, એક્સિડન્ટ થયો હોય કે કોઈ બીમાર થયું હોય, એ જન્મ આપ્યા પછી જ્યારે એક્સપાયર થઈ જાય, એક્સપાયર થઈને બચ્ચું નિરાધાર થાય, એ આપણે ક્યોય મીકવાની, આપણે એવો નિર્ધાર કર્યો કે આપણે ત્યાં લાવી અને સવાર અને સાંજ 2 ટાઈમ 4 લિટર સવાર અને 4 લિટર સાંજે લાવી અને એમને દૂધ પાઈ અને મોટો કરવાનો આપણે એક નિર્ધાર કર્યો છે. એટલા માટે કર્યો છે કે આ બચ્ચા નિરાધાર હોય, જે એકદમ નિરાધાર બચ્ચાની સેવા કરવાથી મનની અંદર એક અલૌકિક શાંતિ બને. હું બી બધાને ખાસ કહેવા માગું, જે નિરાધાર હોય અને ગાયની સેવા કરવાથી એક અલૌકિક શાંતિની પ્રાપ્તિ થાય. હું બી બધાને એમ કહું છું કે ક્યાં આગળ બી ક્યાં આગળ તમારી થોડી ઘણી બી જગ્યા હોય યા કોઈ બી જગ્યાએ તો એ તમે એક નાનું બચ્ચું બી પાળી અને એની સેવા કરી શકો. એવું જરૂરી નથી કે આપણે તમે તમારી જગ્યા નાની છે, મોટી નાની જગ્યાની અંદર બી તમે એને પાળી શકો. આ બચ્ચા બધાને અહીંયા લાવી અને સવારને સાંજ 2 ટાઈમ દૂધ પાઈ અને જે બી થોડા મોટા થાય એના માટે સાગરદાન, પાપડી, પછી લીલી ચાર લાવી અને કટિંગ કરી નાની નાની એકદમ ઝીણી ઝીણી કટિંગ કરી એમને આપી અને એમને નિરાધાર કરવાનું હું નક્કી કર્યું છે. બધાને જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા, જય ગોપાલ. મારા ફાધર છેલ્લા 5-6 વર્ષથી આ ગૌ માતાની સેવા કરે છે. જેની માં ગુજરી ગઈ હોય છે, જેને માનું દૂધ ના મળતું હોય છે, એ વાછરડાને અહીંયા લઈને મા ફાધર ઉછેરે છે અને તેને ઘાસચારો અને દૂધ સવાર સાંજ 2 ટાઈમ આપે છે અને તેનો ઉછેર કરે છે. આજ હું પણ એમની પ્રેરણા લઈને, મારા ફાધરની પ્રેરણા લઈને હું પણ એમની સેવા કરું છું. હું પણ એમને સવાર સાંજ દૂધ અપાવું, રોટલી આપું છું. અને આજના યુવાનોને એવું છે કે મોબાઈલમાં એક્ટિવિટી, અલગ અલગ એક્ટિવિટી કરે છે, એટલે આજના યુવાન આ બધું ભૂલી ગયા છે કે ગાયની સેવા કરવી ને આ બધું કરવું, યુવાન બધા ભૂલી ગયા છે. એટલે આજના યુવાનોને પ્રેરણા લેવી જરૂરી છે કે ગાયની સેવા કરવી, એમની એક ગાય ઉછેરવી, કોઈ બી એક ગાય ઉછેરશે તો બી એમને એટલું પુણ્ય મળશે. એટલે આજના યુવાનોને હું વિનંતી કરું છું કે એક ગાય ઉછેરીને એમની સેવા કરવી.